હાય ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે ફરીથી બહુ મારે પોડકાસ્ટમાં. આજે આપણી સાથે અવેલેબલ છે પૂજા જોશી, હાય, સોનાલી બેન, હેલો, અને ફિરોઝભાઈ, નમસ્તે. તો આજે આપણે વાત કરીશું અગેન પેરેન્ટિંગ સ્ટફની, હાઉ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, કે બિંગ અ પેરેન્ટ કેવું હોય છે, તમારા ચાઇલ્ડને તમે કેવી રીતે રેઝ કરો છો, લગ્નની ઉંમર થાય પછી શું થાય છે, પ્રોબ્લેમ્સ, તો નોર્મલ, એટલે એવા બધા સ્ટફની આપણે આજે વાત કરીશું. તો ટુ સ્ટાર્ટ ઓફ વિથ પૂજા, આર યુ મેરિડ પૂજા? નો. આર યુ ડેટિંગ સમવન? નો, આઈ એમ સિંગલ. નો, શી ઇઝ નોટ. સો હું મારી વાત કરું, આઈ એમ મેરિડ એન્ડ આઈ એમ અ ન્યુ પેરેન્ટ, રાઈટ? સોનાલી બેન, આર યુ અ પેરેન્ટ? એબ્સોલ્યુટલી. ઓકે, અને ફિરોઝભાઈ તમે? હા જી, યસ. સો અ જનરલ ક્વેશ્ચન જે નોર્મલી બધા લોકો પૂછતા જ હોય, કે વોટ ઇઝ ધી કરેક્ટ એજ ઓફ ગેટિંગ મેરિડ? તમારે લગ્ન કરવાની સારી ઉંમર કાં તો સાચી ઉંમર કઈ હોવી જોઈએ? તો ટુ સ્ટાર્ટ વિથ યુ, I guess it depends from person to person. Mm-hmm. Personally, I feel once you are financially independent and your career is set, it is stable. I don't know what to do. Mara pade ho jadu. Did it happen, but? Financially stable to chan, again, it's a... કેવું હોય કે કોઈ દિવસ આપણે સંતોષ ના હોય, રૂપિયો તો જોઈતો જ હોય ને, એટલે એટલે અગેન આઈ મેરિડ એટ 30. તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઓલસો મને એવું જ લાગતું હતું કે મેં બહુ જલ્દી લગ્ન કરી લીધા છે. સોનાલીબેન, તમારા હિસાબે શું લાગે છે, વોટ ઇઝ ધી કરેક્ટ એજ ઓફ ગેટિંગ મેરિડ? આઈ થિંક કરેક્ટ એજ એવો છે જ્યારે તમને એવું લાગે કે યુ નો યુ ફાઉન્ડ ધ કરેક્ટ લાઈફ પાર્ટનર. બિકોઝ બીજું બધી વસ્તુ યુ નો ચેન્જ થતી રહે છે લાઈફમાં, બટ વેન યુ ફાઉન્ડ ધ પર્સન whom you have decided to spend your entire life with, pachi whatever it is, you can figure it out together. So when you meet that right person, it's the right time to get married. Firul bhai, tamne shu lage lagan karva zaruri chhe? Pehle to question, pehla to hu lagan nahi karva maangta. In my young age I was a little flirt, bike par phirya karta to, bus stop par je beautiful chokri dekha aine jaram jaun કે લિફ્ટ માંગે. Has anything changed since then? હોય માંગી, એટલે પછી એક બાંદ્રામાં જો બહુ ફેમસ તળાવ છે, લેક છે, ત્યાં એક બ્યુટિફુલ છોકરી ઊભી રહેલી. મેં એને મને એમ કર્યું તો મેં બાઇક પર લિફ્ટ આપી, એટલે બાઇક એટ ધેટ ટાઈમ મારી ઓફિસની બાજુમાં જ નીકળી કામ કરતી. પછી મારે એની ઓફિસમાં જવું પડતું હતું, બીકોઝ આઈ વોઝ અ પરચેસ મેનેજર ટુ ડીલ વિથ સર્ટન થિંગ્સ. હલો હોય હલો હલો કરતા દરરોજ ત્યાં દર પડી ગઈ. મોર્નિંગ યુ વિલ પિક મી અપ, નાઇટ યુ વિલ ગો નોટ. એન્ડ વન ડે માય મધર સો ઇટ, તો બહુ ખરાબ લાગે છે, તારે પર નહીં જવાનું. મેં કહું મારે કંઈ પરણવાનું, પણ કે જલ્દી પરણશે તો જલ્દી ફાધર થશે. મેં કહું મમ્મી નોટ ઓન ધીસ સેલરી. નહીં હવે ખરાબ લાગે છે, ઉપરવાલા બોલે છે, આ કોની સાથે ફરે છે, ગઈકાલે તારા ભાઈએ પેલા સાથે જોયો, ઓલા સાથે જોયો. મેં કહું વારું તમને કમ્યુનિટ ગમે છે? મને કે ઠીક, હવે તને ગમે છે તો તને ગમે છે, મેં કહું હા ગમે છે. તો પર નહીં ગયા, એટલે આઈ હેવ ગોટ મેરિડ એટ ધ એજ ઓફ 25. શી વોઝ 19. ટુડે આર કિડ્સ વિચ આર 44-43 ઓફ એજ, એન્ડ આઈ હેવ ગોટ ગ્રેન્ડ ચિલ્ડ્રન ઓલ્સો. સો આઈ થિંક કે 25 જેટલું જલ્દી પરણો, ભલે તમે 65% સેટિસ્ફાય હો કોઈ નહીં હોતી, વખતનો જમાનો ઇવન 400 સેલરી વોઝ અ બિગ સેલરી. સો આઈ ગેમ્બલ્ડ એન્ડ ઇટ્સ ઓલ, લાઈફ ઇઝ ગુડ. જસ્ટ ટુ ગીવ યુ એન અપડેટ, આપણે અત્યારે જે લોકો જોડે વાત કરી રહ્યા છે, તો ધેટ ઇઝ ધ સ્ટારકાસ્ટ ઓફ ધ અપકમિંગ મૂવી સીમન, જેની અંદર પૂજાના મધર અને ફાધરનો રોલ કર્યો છે સોનાલીબેન અને ફિરોઝભાઈએ. અગેન જસ્ટ અનધર ક્વેશ્ચન, સો મૂવીની અંદર તો કેવી રીતની તમારા લોકોની કેમિસ્ટ્રી હતી? Are you forcing her to get married or to have children? No, marriage has already happened. Hmm. But me and my husband, we don't want to have kids. Oh. Ena upar akhe chalcha chhe. And the pressure that we are handling from parents, from the society, eri upar akhe baat hai. Great. To aa logo bahut pressure karta tha tumne? Ha, sakhat. I think mother thodi vadhare karti thi. Father. Father was a little better. But એ કેરેક્ટરમાં એવું છે કે યુ નો એને સોશિયલ પ્રેશર્સ, યુ નો એના ફ્રેન્ડ્સ જે છે કે એ જે જે જગ્યા ફરતી હોય સોશિયલ સર્કલમાં, ત્યાં એને બધા પૂછે છે કે ક્યારે ક્યારે ક્યારે. આઈડિયલી વોટ ડુ યુ થિંક, એ પ્રેશર હોવું જોઈએ પેરેન્ટ સાઈડ થી કે ના હોવું જોઈએ? કેમ કે એકવાર પ્રેશર આમ ના કરીએ તો પછી છોકરા પર રિઝલ્ટતા થઈ જાય, એવું થઈ જાય એમ લાગે. ઇઝ ધેટ મી પર્સનલી યુ આર આસ્કિંગ સોનાલી? યુ આર આસ્કિંગ? યસ યસ, નો આઈ એમ આસ્કિંગ સોનાલી. વેલ, સોનાલી વુડ સે ડેફિનેટલી નોટ, બીકોઝ you know, I think when it is meant to happen, it will happen.
અને એને કોઈ રોકી નહીં શકે વોટ એવર યુ ડુ. સો આઈ નો આઈ એમ સેઇંગ દેટ બીકોઝ આઈ હેવ ટુ સન્સ, સો પ્લીઝ ઓલ ધ ગર્લ્સ આઉટ ધેર, ધી આઈડિયલ સાસુ ઇઝ રાઇટ હિયર. સો યસ, ડેફિનેટલી નોટ. તમારું શું અભિપ્રાય છે? ઇઝ ધેર કરેક્ટ એજ ટુ હેવ કિડ્સ? Yeah, I think so, because I have one son who is just now 44 and my daughter is 42. So that time she was of 18 and he was 20. So I said 18 is too young. But I thought ki jitni jaldi dikri parni jaye jawabdar chhokra sath etlo, as long as I am young, pachi lakdi leine ani wedding attend karu ke koi mane grandpa te okade bolave to ye firo te evu na thayu ke tamara mate amne lagan tame karavade dida tamara mate nahi nahi mehnat hi karave ane mane koi comment lao go ahead પછી કઈ મેં પ્રેશર નહીં કીધું, આઈ એમ નોટ, આઈ વિલ નોટ બી ઇન ઇન્ડિયા, મેં ગો હેડ, મોસ્ટ વેલકમ. એટલે મારા એક ફ્રેન્ડના ફાધર છે ને, એમની સગા ફિલોસોફી છે કે આઈ ડિસકનેક્ટ વિથ ધેટ ફિલોસોફી, પણ એમની એક ફિલોસોફી હતી કે જ્યારે આઈ વોઝ 25 ઓર સમથિંગ અને મારા ફ્રેન્ડના ઓલરેડી લગ્ન થઈ ગયા હતા ને, હી વોઝ અબાઉટ ટુ હેવ અ ચાઇલ્ડ, તો મને કીધું કે સૌરભ તું ક્યારે લગ્ન કરે છે? કીધું હજુ તો વિચાર્યું નથી મેં કંઈ, કાંઈ તે ટાઈમ તો કે 24 વર્ષ ઇઝ ધ પરફેક્ટ ટાઈમ ટુ ગેટ મેરીડ. મેં તું કેમ એવું? એટલે પછી કેલ્ક્યુલેશન બતાવ્યું કે જો 24 વર્ષે તું લગ્ન કરીશ, 2 વર્ષે તારે બાળક આવશે, એટલે જ્યારે તું 56 કાં તો એટલા 46 થઈશ, ત્યારે 20 વર્ષ તું તારું બાળક થશે, એટલે તું કમાતો હોઈશ ત્યારે જ તારો બાળક પણ કમાતો થઈ જશે. તો આવું આખું આમ કેલ્ક્યુલેશન બતાવ્યું. મેં તો કે ના ના, બરાબર કેલ્ક્યુલેશન છે, પણ મારા માટે નથી, મેં હું ટાઈમ લઈ શકું. So, I mean, it is not a wrong thing to think about it that logically, but life ma evil na badhu jo logically and calculate kari ne thatu hai to pachi ane badha alag alag perspective ane alag alag life thi loko ne karvanu hoy che, to emna hisabe that was right, correct, for me it was not a wrong. So આપણે વાત કરી પૂજા સાથે અને એમના પેરેન્ટ સાથે, જે મૂવીમાં એમના પેરેન્ટ બન્યા છે. નાવ વિલ ટોક વિથ અગેન પૂજા, અહીંયા જ રહેશે, આપણે એમને જવા નહીં દઈએ, કે અમને આપણે અહીંયાથી શું કામ જવા દઈએ, આટલા સારા લાગે છે. એટલે સોનાલીબેન અને ફિરોઝભાઈ પણ સારા જ લાગે છે, પણ જગ્યા નથી આપણી પાસે, એટલે આપણે એમને બદલવા પડશે. હવે આપણે એમને મૂવીની અંદર જે એમણે ઇનલોસનો રોલ કર્યો છે, સાસુ સસરાનો રોલ, નાવ વિલ ઇન્વાઇટ ધેમ. અમે હમણાં જ આવીશું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મલ્હાર અને પૂજા જોડે બિહાઇન્ડ ધ સીન વાતો થઈ એ સાંભળો અને મજા લો. તમે તો બીજી કમેન્ટ શું વાંચી તમે? ઇન્ટરેસ્ટિંગ એક સૌથી ઇન્ટરેસ્ટિંગ કમેન્ટ હતી ને મલ્હારમાં, બહુ ગજબ હતી. એમણે છે ને એમને એક ફોટો મૂક્યો હતો ગોળ ગોળ ચશ્મા સાથે, અહીંયા દેખાશે કાં તો અહીંયા દેખાશે, લોકોને કયા ફોટોની હું વાત કરું છું. તો એની અંદર એક જાણે બહુ સરસ કમેન્ટ લખી, હાય મને તો ઘણી બધી એવી કોમેન્ટ હતી. તમારો પેલો ગાંઠિયા વાળો ફોટો હતો, તો અમે લખ્યું કે ભાઈ આટલો હેન્ડસમ ગાંઠિયા વાળો હોય તો અમે કિલો પેક કરાવી દઈએ ને આવું બધું. પણ આ જય શ્રી કૃષ્ણ વાળી કોમેન્ટ એ વિનર વિનર વિનર. તમે સોશિયલ મીડિયા સર્ફ કરો, તમને આમ ઇન્ટરેસ્ટિંગ શું મળે છે આમ? એટલે તમે આટલા બધા લોકોને ફોલો કરતા હશો, કંઈક આવા બધા, એટલે ગરમ વસ્તુ આપણને ખાવી હોય તો ગરમ વસ્તુ જોવી જોઈએ એવું, તો એ જે હોય છે તેમાં તમે શું આમ ઓબ્ઝર્વ કરો છો કોમેન્ટ્સ વોમેન્ટ્સમાં? કોમેન્ટ્સમાં એક તો છે ને નોર્મલી ટ્રોલ કરતા હોય ને બધું હોય, પણ એમાં છે ને ધ્યાન નથી જતું. હવે આટલો ટાઈમ થયો ને સોશિયલ મીડિયાની અંદર, તો અમને ટ્રોલિંગ બહુ ફનીલી અમે લઈ લઈએ, કોઈ ગાળ આપે ને તો વધારે હસવું આવી જાય, ખરાને ગાળ આપી તો ઓકડે વધારે મજા આવી જાય. પણ આવી જે કોમેન્ટ આવે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય જ નહીં. ફોટો મીમ એનાથી કંઈ લેવા દેવા જ ના હોય, એક ભલતી જ કોમેન્ટ હોય એમ. અત્યારે તો નવી કોમેન્ટ્સ આવી છે, તમે લોકો કદાચ જો તમારા સોશિયલ મીડિયા એકદમ એક્ટિવલી કોમેન્ટ્સ તમે આઈ એમ શ્યોર વાંચતા છો, પણ તમે જો સ્પેમ પ્રોટેક્શન ઓન નહીં કર્યું હોય ને તો જ્યોતિષ લોકોની બહુ કોમેન્ટ્સ આવે. હા મને આવે, બહુ આવે, અવળું મોટું પકરો આવે, આખું પેરેગ્રાફ આવે, યે કરના હે તો વો કરના હે ને વો કરના હે. મેં બહુ લોકો નીચે કમેન્ટ કરી છે એવી કે મારી રિલીઝ છે 7 તારીખે, તમે આશીર્વાદ આપજો પછી મળવા આવીશ. જે મૂવી ના ચાલ્યું
ટોટલ પોપટ ફ્લોપ મેં એક્ચ્યુઅલી ભૂલી જ થઈ ગઈ હતી પણ મેં વાળી નાખ્યું વાહ વાહ ગ્રેટ પૂજારી કોઈ કોમેન્ટ કરો હા નાઇસ દીદી નોટ કોમેન્ટ આવે છે વેરી બ્યુટીફુલ વેરી પ્રીટી નાઇસ દીદી બસ એ છે કો કે એમની નાની બેન છે જે એમને દીદી દીદી કરીને બોલાવે છે દીદી સારું છે પણ નાઇસ દીદી એક તો એમાં બે ત્રણ લોકો છે એમાંથી એક તમારું ફેન પેજ છે ઓકે એ ફેન પેજ વાળા લોકો તમને નાઇસ દીદી એટલે પૂજા જોશી એફસી એવું અચ્છા ઓ હા એક છે આઈ રીમેમ્બર એક તો પૂજાજોશી.f.p એવું પણ કહે છે હા ફેન પેજ એ રીતે રોજ કહે છે એ હમણાં હમણાં કંઈક બન્યું છે ખતરનાક સો અગેન પાર્ટ 2 ની અંદર તમારું સ્વાગત છે પૂજા એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ છે અને મૂવીમાં જેમને સાસુ સસરા અથવા તો ઇનલોસ નો જેમણે રોલ કર્યો છે છાયાબેન અને અનુરાગભાઈ તો ધે આર હિયર સો વેલકમ અનુરાગભાઈ અને છાયાબેન અહીંયા આગળ અમે લોકો એક્ચ્યુઅલી ડિસ્કસ કરી રહ્યા હતા કે લાઈફમાં કેવું હોય છે કે વન્સ યુ ગેટ મેરિડ તો એની કોઈ સાચી એજ હોય છે કે નહીં પછી એક વાર તમે પરણી જાઓ તો એના પછી પેરેન્ટ્સનું અથવા તો ઇનલોઝનું પ્રેશર હોય છે કે છોકરા કરો કે ના કરો તો એ તમારા હિસાબે તમને પૂછે પહેલા છાયાબેન કે કેવું હોવું જોઈએ એકચ્યુઅલી પ્રેશર હોવું જોઈએ કે ઓછું હોવું જોઈએ કે પછી કપલ ઉપર છોડી દો જરા પણ પ્રેશર ન હોવું જોઈએ બાળકો એની રીતે એની મરજીથી એની જિંદગી જીવવા માટે એ લોકોને હક છે અને આપવો જોઈએ પૂરેપૂરો કેમકે પોતપોતાની પર્સનલ લાઈફ હોય છે એટલે એ લોકોના ડિસિઝન એ લોકોને લેવા દેવાના કેમકે આપણે જ નાનપણમાં ચાલો એ લોકોને આપણે શું ખવડાવવું શું નામ આપવું એ બધું આપણે નક્કી કરીએ છીએ બરાબર પણ પછીની લાઈફ જે આગળ એ લોકો ભણે એ લોકોનું કરિયર નક્કી કરે એ લોકોની જિંદગી એ લોકોની રીતે એ લોકો નક્કી કરે તો એ લોકોને વધારે સમજાય અને એ લોકો વધારે આગળ વધી શકે નહીં તો પછી જેમ મા બાપ કહેશે એમ જ કરશે તો શું એ લોકોની લાઈફ પછી જેવી મા બાપની લાઈફ હતી એવી જ પછી છોકરાઓની લાઈફ થઈ જાય છે કે નહીં અનુરાગભાઈ તમારું શું માનવું છે આમાં બસ મારું માનવું પણ એ જ છે કારણ કે બાળકોને છે ને નિર્ણય લેવા દેવાની એક ઉંમર નક્કી કરવી જોઈએ લગ્નની ઉંમરને બદલે છે ને કઈ ઉંમરથી હવે બાળકો નિર્ણય લેશે નહીં તો જ્યાં સુધી મા બાપ હોય છે ને ત્યાં સુધી બાળકો નિર્ણય જ નથી લઈ શકતા બધા નિર્ણયો મા બાપ જ લેતા હોય છે અને મારા કેસમાં તો મારી બહેનને ત્યાં તો એવું છે કે મારા બનેવી તો નિર્ણય નથી જ લઈ શકતા કારણ કે એમના મા બાપ છે પણ એમનાય મા બાપ છે એટલે હજી થર્ડ જનરેશન નિર્ણયો લીધે રાખે છે તો મારા જીજાજી એકવાર બોલ્યા કે ઇઝ મોર દેન 60 યર કે મેં 60 સાલ કા હો ગયા મેં કબ સે ડિસિઝન લેના છે એટલે હું ક્યારે પાસ ઓન કરીશ મારા સામે એવું છે એટલે આપણે જો એમને નિર્ણય લેવા દઈએ ને તો દરેક જનરેશનના છે ને પોતાના પ્રોબ્લેમ્સ હોય છે પોતાના ઇન્ટરેસ્ટ હોય છે પોતાની પ્રાયોરિટીઝ હોય છે અને પોતાની ઈચ્છાઓ હોય છે સપનાઓ હોય છે એ લોકો એ બધું સાંકળીને નિર્ણય લેતા હોય છે એટલે એમના નિર્ણયને સાવ ખોટો ઠરાવી દેવો ધારો કે એમને બાળકો ના જોતા હોય અથવા ધારો લગ્ન ના કરવા હોય એમના નિર્ણયો પાછળ આ બધા જ પરિબળો કામ કરતા હોય છે એમની ઈચ્છાઓ એમના સપનાઓ એમની પ્રાયોરિટીઝ બધું જ તો એમને એ છૂટ આપવી જોઈએ પૂજા તમને ઘરેથી અત્યારે કોઈ પ્રેશર છે મારા પર છોડ્યું છે તે બધું ચાલ્યા કરે બટ નો પ્રેશર આસા મારા ફ્રેન્ડ સાથે આવું થયું એટલે હી ગોટ મેરિડ અને વિધિન ફ્યુ મંથ ઓનલી હી ગેવ અ ન્યૂઝ કે ભાઈ માય વાઇફ ઇઝ પ્રેગ્નન્ટ એટલે ફ્રેન્ડ્સમાં તો બધી વાત ચાલતી એટલે ભાઈ આટલી બધી શું જલ્દી હતી તો કે મારે તો પછી એવી જલ્દી હતી નહીં બટ માય પેરેન્ટ્સ વર ફોર્સિંગ અસ કે ભાઈ હવે લગ્ન થઈ ગયા છે તો નાવ યુ પ્લાન સો એટ ધી એજ ઓફ 24 હી બીકેમ અ ફાધર એમ એટલે અગેન હી વોઝ નોટ રોંગ એના હિસાબ બરાબર હતું પણ જનરલી પેરેન્ટ્સ જ નહીં બીજા રિલેટિવ્સ પાડોશી પણ એટલે ભાઈ પછી હવે ક્યારે ન્યૂઝ આપો છો અરે ભાઈ પરણ્યા છીએ માત્ર બાળકો પેદા કરવા માટે એવું તો નથી હોતું ને પણ જનરલી માત્ર પેરેન્ટ્સ નહીં પણ બધા રિલેટિવ્સ આડોશી પાડોશી બધા જ પાછા એટલે એક મેન્ટલ ટોર્ચર ઇટ ઇઝ નોટ મેન્ટલ પ્રેશર ઇટ ઇઝ મેન્ટલ ટોર્ચર એનાથી હું થઈ જતું હોય અને ટોર્ચરના કારણે અમુક વખત એ લોકો પ્લાન બી કરતા હોય તો પણ ના થઈ શકે ખરેખર અને બાળકો અત્યારનું જનરેશન છે ને
એટલે અમારું જનરેશન, હું એમ નથી કહેતી કે અમે લોકો બહુ કંઈક મોટા થઈ ગયા કે બુઢા થઈ ગયા, એવું નથી. પણ છે ને, અમારા ટાઈમમાં એવું હતું ખરું, એટલે મારે, હું જ્યારે યંગ હતી ત્યારે, કે એક એટલે લગ્ન એટલે એક આખી બુક એટલે પુસ્તક, એટલે મેઇન વસ્તુ લગ્ન, કે ભાઈ ક્યાં એના લગ્ન થશે, કેવો છોકરો મળશે. મા બાપ આ સપના પહેલાં જોતા. હવે એવું છે ને કે હવે બાળકો માટે પણ, અને હવે હું પણ એવું વિચારું છું કે વન ઓફ ધ ચેપ્ટર છે લગ્ન, એટલે બીજું બધું બી ઘણું બધું છે જીવનમાં કરવા માટે. તો એ બધું તમે એને ડિસ્ટ્રેક્ટ કરીને માત્ર તમે લગ્ન કરો, બચ્ચાઓ કરો, બચ્ચાઓને મોટા કરો, એ લોકોને ભણાવો, એ લોકોનું પાછું તમે એ જ નક્કી કરો, એટલે એ નહીં, એ લોકોનું પોતાની બી લાઈફ છે, પોતાના કરિયર હોય, પોતાના ઇન્ટરેસ્ટ હોય, બધું કરવા દો ને, પછી લોકો નક્કી કરશે ને. એ લોકો આપણા કરતાં કદાચ વધારે સમજદાર છે નક્કી કરવા માટે કે ક્યારે બાળકો જોઈએ છે, ક્યારે શું કરવું છે. એટલે એ સમજવાની એક્ચ્યુઅલી આમ તો જરૂર છે કે લગ્ન એક જ ઇમ્પોર્ટન્ટ, ખાલી સેન્ટર ઓફ લાઈફ નથી. સમૂહ આપણે ત્યાં ભારતીય સંસ્કાર અથવા સંસ્કૃતિ એવી છે ને કે બાળક જન્મે ને એટલે મા બાપ બંનેનું ફોકસ માત્ર બાળક થઈ જતું હોય. એટલે મા અને બાપ બંનેની પોતાની પર્સનલ લાઈફ ઓલમોસ્ટ ઝીરો થઈ જતી હોય છે, બાળક જ કેન્દ્ર બની જતું હોય છે. એટલા માટે પણ જો પરિણિત પુરુષ અથવા સ્ત્રી બંને એમ વિચારે કે ના આપણે થોડું પોસ્ટપોન કરવું છે, તો એમાં મને લાગે છે કંઈ ખોટું નથી. કારણ કે એકવાર બાળક આવશે પછી તો કેન્દ્ર બિંદુ બાળક જ બની જવાનું છે. વેરી રાઈટ. એટલે હું તો પર્સનલી રિલેટ કરી શકું છું આ વાતને. એટલે આઈ બીકેમ અ પેરેન્ટ 2 મંથ્સ બેક ઓનલી. તો અત્યારે કેવું થાય છે કે ઘરે જઈએ અથવા તો ઘરે જવાનું રીઝન છે ને મેઇનલી બાળક જ હોય, એમ કે એને ટાઈમ આપવાનો. અને આઈ હેવ બીન વેરી લકી ઇન માય પર્સનલ લાઈફ એઝ વેલ કે મારા લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા. તો વી ટુક અ ગેપ ઓફ 7 યર્સ એન્ડ ધેન વી પ્લાન્ડ ઇટ. ઇન બિટવીન અમને ક્યારેય મારા ઇનલોસ તરફથી અથવા તો મારા ફેમિલી મારા મોમ્સ તરફથી ક્યારે બી મને એવું પ્રેશર ના આવ્યું કે ભાઈ ક્યારે કરો છો બાળક, ક્યારે કરો છો બાળક, એમ. એટલે વી ટુક આ ટાઈમ. મને મારો એક મેં એક નાટક ડિરેક્ટ કર્યું રેડી સ્ટડી ગો, એનો મને પ્રસંગ યાદ આવે છે. એમાં આ જ મા બનતી હતી. એમાં મા બાપ છોકરાઓ પાછળ પોતાનો બધો ટાઈમ લગાડી દે છે, અને છોકરો જયારે મોટો થાય છે તો ઈ ફેલ્ટ સો ગિલ્ટી કે છોકરો મા બાપને કહે છે કે હવે આજે તમે લોકો બંને જણા ડેટ પર જાઓ જુ ચોપાટી પર. અને એ પહેલી વાર લગભગ 25 વર્ષ પછી મા બાપ એકલા ફરવા નીકળે છે વિધાઉટ સન, અને જુ ચોપાટી જાય છે. તો એ લોકો બંને એટલા અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, એ લોકો પોતાને સાથે રહેવાનું જ ભૂલી ગયા છે કે કેવી રીતે બે એકલા હોઈએ તો શું વાત કરી શકાય. આજના ટાઈમમાં પ્રોબ્લેમ કોને થાય છે ખબર છે? જે લોકો છે ને ટેક્સ્ટ ઉપર અથવા તો ટિન્ડર એના ઉપર ચેટિંગ કરીને ડેટ કરતા હોય ને, અને પછી જ્યારે રિયલ ડેટમાં મળવાનું આવે ખરેખર એવું છે. અને સાચી વાત કહું તો મારી લાઈફમાં, અમારી લાઈફમાં ખરેખર એવું થયું હતું કે મારો દીકરો એક લગ્નના 1 વર્ષની અંદર જ જન્મ હતો, અને પછી મારું ફોકસ એકચ્યુઅલી એની ઉપર અને ફેમિલી પર જ હતું માત્ર. એટલે 13 વર્ષ સુધી મેં કામ છોડી જ દીધેલું તદ્દન એકદમ. અને પછી અત્યારે હવે અમે લોકો હમણાં વચ્ચે મારા દીકરાના એન્ગેજમેન્ટ થયા અને લગ્ન થવાના હતા, એ વખતે એણે કહ્યું કે તમે લોકો ક્યાંક મમ્મી બહારગામ જાઓ ને, બંને જણા અમે લોકો અહીંયા સાચવી લેશું. તો અમે લોકો પ્લાન કરતા હતા ને ત્યારે યાદ આવ્યું, એટલે એટલે ખબર પડી અમને લોકોને કે અમે આટલા વર્ષોમાં એના સિવાય ક્યાંય ગયા જ નથી એને મૂકીને. કેમ કે એની વગર તો કેવી રીતે જવાય, એમ કરીને નાનપણથી લઈને અત્યાર સુધી અમે એની સાથે જ ગયા હતા. એટલે પછી અમે કીધું કે અમે બે એકલા જઈને કરશું શું. અને ખરેખર એવું, એટલે અત્યારે આપણે કાંઈ પણ, હું ભલે જે પણ કહું પણ તો પણ તમે એકબીજાને કનેક્ટેડ ફેમિલીમાં તો રહો જ છો. એટલે એક કહેવાય ને કે એકબીજાના વિચારો અથવા તો એક ડિસિઝન ઉપર એકબીજાની અસર થતી હોય છે. પણ અમે લોકો ધ્યાન રાખીએ છીએ એઝ અ પેરેન્ટ કે હવે અમે લોકો એવું બધું ન કરીએ અમારા છોકરા ઉપર કે ભાઈ ક્યારે હવે ચાલો ચાલો હવે એવું બધું નહીં નહીં. તો આ તો આપણો આજનો પોડકાસ્ટ, જેની અંદર તમે લોકોએ સાંભળ્યું કે પૂજા, પૂજાના ઇનલોઝ અને પૂજાના પેરેન્ટ્સ
જે ઓન સ્ક્રીન છે એ બધાનું મંતવ્ય તો એ જ હતો કે કિડ્સ અથવા તો છોકરા ઉપર છોડી દો, એમનું લગ્ન ક્યારે કરવા છે અને લગ્ન પછી બાળકો ક્યારે કરવા છે, આઈડિયલી પ્રેશર ના હોવું જોઈએ. ઇવન આઈ ફીલ સેમ કે ના હોવું જોઈએ, પણ પછી બધાનો અલગ અલગ પર્સપેક્ટિવ હોય, એ લોકો એમના હિસાબે એમની લાઈફ જીવી શકે. પણ ધીસ ઇઝ વોટ આર થોટ ઇઝ. અગેન એક નાનકડું એક રીઇટરેટ કરી દઉં કે એ લોકોનું મૂવી આવી રહ્યું છે સીમંત, રાઈટ? અને સીમંત અમુક લોકોને હવે જેનઝી લોકોને ખ્યાલ ના હોય તો કહી દઉં બેબી શાવર, બરાબર? અમુક તો છે કે સીમંત સીમંત શું છે એવું હતું કે જે પછી બધા પેલા 16 વર્ષ બાબા. હજી લકીલી ઘણા લોકો એવા બી છે કે જે લોકો એવું પૂછે કે બેબી શાવર શું છે. હા, તો 9 સપ્ટેમ્બરે આમનું મૂવી રિલીઝ થઈ રહ્યું છે, તો પ્લીઝ બધા ચોક્કસ થી જોવા જજો. ફેમિલી એન્ટરટેનમેન્ટ મૂવી છે, મજા આવશે, હસી હસીને ગાંડા થઈ જશો અને કઈક જાણવા બી મળશે. અને બે જનરેશન વચ્ચેનું પોતાની રીતે જોવાનો નજરિયો છે બંને જનરેશન, અને બંને સાચા છે. Right? So, chalo, bye. Thank you, bye-bye. Bye, thank you. Bye-bye.